છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ટર્મ 2 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ભૂમિકા પટેલ તમને ગ્રેડ 9 માં ગુજરાતીમાં હવે આપણે જે ટર્મ 2 નો આગળનો સિલેબસ છે એ ભણાવીશ. તો આપણે ટર્મ 1 માં આપણે ચેપ્ટર 12 સુધી કમ્પ્લીટ જોયું હતું, તો ટર્મ 2 માં હવે આપણે આગળના જે ચેપ્ટર છે એને આપણે કન્ટિન્યુ જોવાના છે. તો આપણો ટર્મ 2 નું જે પહેલું ચેપ્ટર છે જે છે ગઝલ, અને એનું નામ છે રસ્તો કરી જવાના, અને એના કવિ છે અમૃત ઘાયલ, અને એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો આ એક સરસ મજાની ગઝલ છે. તો આપણે ગઝલને જોઈએ, ગાઈએ, પહેલા આપણે એનો જે ગઝલકાર છે, કવિ છે, એનો આપણે પરિચય મેળવી લઈએ. ચેપ્ટર 3 રસ્તો કરી જવાના, એના કવિ છે અમૃત ઘાયલ. જન્મ 19/8/1916 અને અવસાન છે 25/12/2002. અમૃત ઘાયલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. સૂળ અને શમણા, રંગરૂપ, જાય અને અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ કુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. શું કહે છે કવિનું જે છે, ગઝલકાર તરીકે એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. હવે આપણે પહેલાં સૌ પ્રથમ ગઝલમાં શું કહેવામાં આવ્યું છે તેની થોડી માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે ગઝલને ગાઈશું. કે રસ્તો કરી જવાના મનુષ્યની અડક ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. શું છે આ ગઝલમાં? કે મનુષ્યની જે અડક ખુમારી છે એને વ્યક્ત કરતી આ ગઝલ છે. અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. તો હવે આપણે સૌ પ્રથમ ગઝલને ગાઈશું, ત્યારબાદ આપણે ગઝલની સમજૂતી મેળવીશું. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુજાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના. દુનિયાથી દિલ ન ચારે છેડા ભરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અય કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે. ઈશ્વર સમોધણી છે થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. આઈ હોપ કે તમને જે ગઝલ ગાઈ એનો રાગ હવે આવડી ગયો છે, બરાબર? તો હવે આપણે ગઝલની જરા સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા પહેલી જે બે પંક્તિ આપી છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. શું કહે છે અહીં ગઝલકાર? કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. તો શું કહે છે? સુખેથી જીવનનો જે આ માર્ગ છે એ જડે તો પણ અમે ગમે તે કરીને એ માર્ગને શું કહે છે, શોધી જવાના. કે રસ્તો એમને નહીં મળે તો ગમે તેમ કરીને, ગમે તેટલા પ્રયત્નો પણ કરીને અમે એ માર્ગને એમ કે શોધી જવાના. અહીંયા મેઇન આ ગઝલનું જે છે એ તમારું આત્મબળ છે જે આપણું, એ જ મેઇન છે. કે જો તમારું આત્મબળ દ્રઢ હશે તો કોઈ પણ જીવનમાં મુશ્કેલી આવશે તો એ કોઈ પણ મુશ્કેલીને તમે એને સરળતાથી એમ કે પાર ઉતારી શકશો. થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. શું કે છે? શું અમે એમ કે મનમાં મુંજાઈને મનમાં જ એમ કે શાંત થઈ જવાના. અમને ગમે તેટલી તકલીફ પડશે તો એ તકલીફનો અમે જાતે જ પોતે જ એનું સોલ્યુશન લાવી એમ કે એનું કારણ શોધીને અમે એનું સોલ્યુશન લાવીશું. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. શું કે છે? આપણે જોડે જોડે શબ્દાર્થને પણ સમજતા જઈશું. નિજ, નિજ એટલે કે પોતે.
થાય પૂરી તો શું કહે છે નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના પોતે શું કહે છે જીવન જે છે ભગવાને આપ્યું છે તો તમને ખબર છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ બધાના જીવનમાં એ આવ્યા જ કરે છે શું કહે છે કે પોતે જે આ જીવન છે જીવનને કેવી રીતે પૂરું કરી જવાના કહે છે કે મસ્ત મસ્તીમાં એમ કે આ જીવન જે અમારું છે જીવન અમે પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના શું કહે છે સિંધુ સિંધુ મીન્સ સમુદ્ર શું થાય સમુદ્ર શું થાય સિંધુ એટલે કે સમુદ્ર શું કહે છે થોડા બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના એટલે કે શું કહે છે ગઝલકાર અહીંયા કે થોડા સત્કર્મો કરીને અમે પણ જીવન રૂપી જે આ સમુદ્ર છે એ સમુદ્ર ને શું કહે છે અમે પાર પાડી જશું કયો સમુદ્ર જે જીવન છે તો એ જીવનમાં સ્વાભાવિક છે કે કોઈને ભગવાન એક સામટું સુખ ના આપી દે બધાને વાયા ફરતી દસકો બધાનો બદલાય સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ બધાના જીવનમાં આવવાનું છે તો શું કહે છે અમે થોડા જે કાર્યો છે એ કાર્યો સત્કર્મો કરીને એમ કે અમે આ જીવનરૂપી સમુદ્ર છે એ જીવનરૂપી સમુદ્ર અમે સારા કાર્યો કરીને એમ કે તરી જવાના કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના શું કહે છે કોણ એવું કહે છે કે અમે ખાલી હાથે એટલે કે સત્કર્મો સત્કર્મો મીન્સ કે સારા કાર્યો કયા વગર અમે એમ કે મરી જવાના દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના શું કહે છે દુનિયાથી એમ કે દુનિયાની તમામ વસ્તુઓના અને લાગણીઓથી અમારા દિલના જે છે એ ચારે છેડા અમે એમ કે ભરી જવાના છીએ મનમાં શું વિચાર છે અવિરામ કહી દીપક છે શું કહે છે મનમાં એમ કે શું વિચારો છો જે દીપક છે દીપક મીન્સ દીવો એ કેવો છે અવિરામ મીન્સ નિરંતર શું થાય અવિરામ એટલે કે મીન્સ નિરંતર મીન્સ સતત આપણે જેને કહીએ ને તો શું કહે છે મનમાં એમ કે શું વિચારો છો અવિરામ કઈ દીપક છે એટલે કે જે દીપક છે દીવો છે એમ કે નિરંતર એટલે કે સતત એમ કે પ્રજ્વલિત છે પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના શું કહે છે આ જીવનરૂપી આંધીઓમાં પણ અમે શું પાથરી જવાના કહે છે પ્રકાશ પાથરી જવાના સારા કર્મો કરીને અમે એમ કે પ્રકાશ પાથરી જવાના એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે શું કહે છે ગઝલકાર અહીંયા કે અમારું જે આત્મબળ છે એટલું દ્રઢ છે કે ગમે તેવું દુઃખ આવશે તો એ અમારા આત્મબળથી અમારે બીજા કોઈની કંઈ જરૂર નહીં પડે અમારું આત્મબળ જ એટલું દ્રઢ છે કે એ જ અમારી એમ કે દવા છે હર જખમને નજરથી ટાંકા ભરી જવાના જખમ જખમ મીન્સ ઘા જેને આપણે કહીએ ને જખમ જખમ એટલે કે જખમ અથવા આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એને આપણે ઘા એવું કહીએ બરોબર તો શું કહે છે જીવનના દરેક ઘાને જીવનના દરેક જખમને અમે શું કરીશું અમે અમારી નજરથી એમ કે રૂજાવી દઈશું સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ શું કહે છે તમે અમને શું સમજો છો અમે સ્વયં એટલે કે પોતે શું થાય સ્વયં મીન્સ પોતે તમે એમ કે અમને શું સમજો છો અમે પોતે જ એમ કે પ્રકાશ છીએ દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના શું કહે છે અમે દીપક જેવા નથી કે તમે એને ઓલવો ને તો એ ઓલવી જાય અમે તો કેવા છીએ કે તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ અમે એમ કે ઓલવાઈશું નહીં કે ગમે એટલો તો અમે પ્રયત્ન કરીશું તો અમે જીવનરૂપી યુદ્ધમાં એમ કે પાછા પડીશું નહીં અહીં કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે શું કહે છે કાળ એટલે કે સમય કાળ અને શું થાય સમય શું કહે છે કવિ અહીંયા કે સમયને પણ ચેલેન્જ આપે શું કહે છે એ સમય તારેથી એમ કે જે થાય તે તું એમ કે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના સમો મીન્સ જેવો શું થાય સમો એટલે કે જેવો અને ધણી એટલે કે સ્વામી માલિક અહીંયા એના અર્થમાં છે સ્વામી માલિક શું કે છે અહીં કારને પણ ગઝલકાર ચેલેન્જ કરે શું કે છે તારાથી એમ કે જે થાય એ કરી લે જેટલી તારે તકલીફ આપવી હોય એટલી તકલીફ તું આપી દે પણ શું કે છે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના શું કે છે ભગવાન જે ઉપરવાળો બેઠો છે એ સ્વામી જે છે એ માલિક છે એ એમ કે જોવાવાળો છે તારે જેટલી તકલીફ આપવી હોય એટલી આપ પણ અમારું આત્મબળ એટલું દ્રઢ છે તો અમે પણ એમ કે
ગમે તેવી મુશ્કેલીઓ આવશે તો મુશ્કેલીઓને એમ કે અમે જીવનમાં એમ કે સામનો કરીશું. ખરેખર જો તમારું આત્મબળ દ્રઢ હોય તો તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, તમને ગમે તેટલી તકલીફો પડશે, જો તમારું આત્મબળ દ્રઢ હશે તો તમે મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. બાકી તમારી જોડે જો ગમે તેટલા પૈસા હોય કે ગમે તેટલી વસ્તુ હોય પણ જો તમારું આત્મબળ દ્રઢ નહીં હોય તો તમે મુશ્કેલીનો સામનો કરી શકશો નહીં. જો તમારું આત્મબળ દ્રઢ હશે તો જ તમે જીવનરૂપી જે આ યુદ્ધ છે, જીવનરૂપી જે સંગ્રામ છે, જીવનરૂપી સંગ્રામમાં તમે સરળતાથી એમ કે પાર પાડી શકશો. તો અહીં ગઝલકાર તમને સરસ મજાની માહિતી આપી છે કે મનુષ્યમાં જે અડક ખુમારી છે એને અહીંયા વ્યક્ત કરી છે કે વ્યક્તિનું આત્મબળ એમ કે દ્રઢ હોવું જોઈએ. તો આઈ હોપ તમને આ ગઝલમાં ખબર પડી હશે. થેન્ક યુ.